धोरण 9 विषय छे गुजराती काव्य 11 मरजीविया। मरजीविया एटले के समुद्र में ऊँडे सुधी डूबकी मारीने मोती लावनार अने कवि छे पूजालाल। तो विद्यार्थी मित्रों मरजीविया सोनेट काव्य छे अने कवि छे पूजालाल। तो विद्यार्थी मित्रों हवे आपणे पूजालालनो टूंकमां परिचय मेळवीशुं। पूजालाल रणसोदास दलवाड़ीनुं वतन आणंद जिल्लामां आवेला नापा गाममां छे। पूजालालना नामथी साहित्य कृतિઓ લખી છે। તેઓ કવિ તરીકે જાણીતા છે। તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ પુંડિચેરીમાં વસવાટ કર્યો હતો। પારિજાત પ્રભાત ગીત અને શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્ય સંગ્રહમાં શ્રી અરવિંદ દર્શનના અને આધ્યાત્મિક ભાવના કાવ્યો છે। તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના લક્ષણો પણ લખેલા છે, કાવ્યો લખેલા છે। ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યોનો સંગ્રહ છે। તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પણ લખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં કવિ પૂજાલાલનો આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો। હવે મરજીવિયા કાવ્યોનો થોડો સારાંશ જોઈએ, પછી પંક્તિવાઇઝ તેની સમજૂતી મેળવીશું। મરજીવિયા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે, જેમાં પૂજાલાલે સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું સોનેટ કાવ્ય સ્વરૂપ છે। સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિને મરજીવ્ય કહેવાય છે, કારણ કે અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે, માટે જ એને મરજીવ્યા કહેવાય છે। પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવ્યાનું વર્ણન છે। પ્રિયજનોની આંખોમાં આંસુ તો છે, પણ મરજીવ્યા એમ વાર્ય વળે એવા નથી। એ દ્રઢ નિશ્ચયી છે, અફાટ અગાધ વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે। મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે, ત્યાં સોનેટ પૂર્ણ થાય છે। જીવનમાં જે દ્રઢ નિશ્ચયી રહીને સાહસ કરે છે, એને જ મોતી રૂપી ફળ મળે છે। એ ભાવ આ સોનેટ દ્વારા કવિ પૂજાલાલે આપણે સમક્ષ વ્યક્ત કર્યું છે। તો વિદ્યાર્થી મિત્રો હવે મરજીવિયા કાવ્યને આપણે પંક્તિવાઇઝ સમજૂતી મેળવીશું। સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અડગ મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના પ્રદીપ્ત નયનો, અથાક બળ ઉભરે અંગથી, મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના। અહીં ભણીનો અર્થ થાય છે તરફ, અટંક એટલે કે ટેકીલું, ડગભરંત એટલે કે ડગલા ભરતા, પ્રદીપ એટલે કે પ્રકાશિત ઉત્તેજિત, નયનો એટલે કે આંખ, પછી ચાહના એટલે કે ઈચ્છા। અહીં ટેકીલા મરજીવિયા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા, સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, એટલે કે મરજીવિયા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા, તેઓ આનંદમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થાય છે। કમરને કસી રંગથી એટલે કે આનંદમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થાય છે। અટક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના આનંદમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થાય છે। એમની આંખોમાં ઉત્તેજિત હતી ડગભરંત ઉત્સાહના પ્રદીપ્ત નયનો, એટલે કે આંખો ઉત્તેજિત હતી, અથાગ બળ ઉભરે અંગથી અને અંગમાં અતિશય તાકાત ઉભરાતી હતી, મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના, એટલે કે મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ એમની બધી ચાહના એટલે કે ઈચ્છા સ્થિર થઈ। ડરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, શિખામણ દીદી વૃદ્ધા જીવન વેઠફો કાં ભલા, કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા, પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વારિયા વળિયા। અહીં સજલ નેત્ર એટલે કે આંસુથી છલકાતી આંખ, સજલ નેત્ર એટલે કે
આંસુથી છલકાતી આંખ। વૃથા એટલે કે નાહકનું, વેડફો એટલે કે બગાડવું, ગુમાવવું। કાનો અર્થ થાય છે શા માટે। કહીથી એટલે કે ક્યાંથી। વિનાશકર એટલે કે વિનાશક। આંધળી એટલે કે અવિચારી। બલા, બલા એટલે કે ઉપાધિ, લોપ। અહીં ડરિયા પ્રિયજનો, બધા સજ્જન નેત્ર આડા ફર્યા। શિખામણ દીધી વૃથા જીવન, વેડફો કાંભલા। કહીથી વળગી વિનાશકર, આંધળી આ બલા। પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમાં વાર્યા વળ્યા। મરજીવ્યાને એટલે કે સમુદ્ર તરફ જતા જોઈ એમના પ્રિયજનો ડરી ગયા। તેઓ સજ્જડ આંખોથી, સજ્જડ નેત્ર આડા ફર્યા એટલે કે સજ્જડ નેત્રો આંખોથી એમને જતા કરવા એમની સામે ઊભા રહ્યા। અહીંથી વળગી વિનાશક આંધળી આ બલા એટલે કે એમણે સલાહ આપી એને જતા જવા માટે રોક સામે ઊભા રહ્યા એમણે સલાહ આપી કહીથી વળગી વિનાશ કર આંધળી આ બલા એટલે કે એમણે સલાહ આપી નાહકનું શા માટે તમારું જીવન ગુમાવો। પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમાં વાર્યા વળ્યા। તમારું જીવન ગુમાવો છો આ અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી। પરંતુ દ્રઢ નિશ્ચય મરજીવયાને સમજાવ્યા છતાં તેઓ માન્યા નહીં। ફરી એકવાર એને આપણે સમજૂતી મેળવી લઈએ। ડરિયા પ્રિયજનો એટલે કે સમુદ્ર તરફ જતા જોઈને એમના પ્રિયજનો ડરી ગયા। બધા સજ્જડ નેત્ર આડા ફર્યા એટલે કે તેઓ સજ્જડ આંખે તેમને જતા રોકવા એમની સામે ઊભા રહ્યા। શિખામણ દીધી એમને સલાહ આપી વૃથા જીવન, વેડફો કાં ભલા એટલે કે નકામું શા માટે તમારું જીવન વેડફો છો। અહીંથી વળગી વિનાશકર આંધળી આ બલા એટલે કે આ અવિચારી, વિનાશકર એટલે કે અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી। આંધળી આ બલા એટલે કે ક્યાંથી વળગી। પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા। પરંતુ દ્રઢ નિશ્ચય મરજીવ્યાને સમજાવ્યા છતાં તેઓ માન્યા નહીં। ગયા ગરજતા અફાડ વિકરાળ રત્ન કરે, તરંગ ગિરિમાળા સા હૃદય ઉપરે અથડાયા। હઠિયા ન લવ તો એ સાહસિક સર્વ કૂદી પડ્યા, અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહકવર। ગયા ગરજતા, ગરજતા એટલે કે ગર્જના કરતા, અફાટ એટલે કે પુષ્કળ, વિકરાળ એટલે ભયાનક, રત્નાકર એટલે કે રત્નોની ખાણરૂપ, સાગર, સમુદ્ર। રત્નાકર સમાનાર્થી શબ્દ પૂછાઈ શકે છે, સાગર અથવા સમુદ્ર થાય છે। તરંગ, તરંગ એટલે કે મોજું, ગિરિમાળ એટલે કે પર્વતોની માળા, હારમાળા। સા એટલે જેવા, અથડાયા એટલે કે અફડાવવું, લવ એટલે કે સહેજ પણ, અઘાત એટલે કે ખૂબ ઊંડું, કિદ્ધ એટલે કર્યો, કાળને એટલે કે મોતને, ગહેકવરે એટલે કે ગુફામાં, કાળને ગહેકવરે એટલે કે ગુફામાં। ગયા ગરજતા અફાટ વિકરાળ રત્ન કરે એટલે કે તેઓ અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા। તરંગ ગિરિમાળ સા હૃદય ઉપરે અથડિયા એટલે કે સાથે મોજાઓ અફડાય એમ તેમના હૃદય ઉપર મોજા અફડાયા તો પણ, હઠિયા ન લઉં તો એ સાહસિક પૂર્વ કૂદી પડ્યા। અહીં તેઓ સહેજ પણ ખસ્યા નહીં, આ સર્વે સાહસિકો સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા। અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહેકવા એટલે કે જાણે કાળની ગુફામાં દાખલ થયા।
ખૂંદા મરણના તમોમય તળો અને પામ્યા અખૂટ મણિ મોતી કોષ લઈ બહાર એ આવ્યા. અહીં તમો એટલે કે અંધકારમય, તળો એટલે કે તળિયું, અખૂટ એટલે કે ખૂટે નહીં તેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે અખૂટ એટલે કે ખૂટે નહીં તેવું. ખૂટે નહીં તેવું એટલે કે અખૂટ. મણિ મોતી કોષ એટલે કે મણી અને મોતીનો ખજાનો. અહીં ખૂંદા મરણના તમોમય તળો અને પામ્યા અખૂટ મણિ મોતી કોષ લઈ બહાર એ આવ્યા. તેઓ મૃત્યુના અંધકારમય તળિયા ખૂંદી વળ્યા. ખૂંધ્યા મરણના તમોમય તળો અને પામ્યા એટલે કે તેઓ મૃત્યુના અંધકારમય તળિયામાં ખૂંદી વળ્યા અને અખૂટ મણિ કોષ મોતી કોષ લઈ બહાર એ આવ્યા. એટલે કે અખૂટ મણિમોતીનો ખજાનો લઈને બહાર આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું કાવ્ય પૂર્ણ થાય છે. હવે સ્વાધ્યાયનો પ્રશ્ન એક છે. પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો કે સી આવશે, મોઢું મીઠું કરાવી મરજીવિયાને વડાવ્યા. બે છે, મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? તો કે ક્યારેય ન ખૂટે તેવા મણિમોતીનો ખજાનો. ત્રણ, મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? તો કે ઉત્સાહથી ડગલા ભરતા. સી. ચાર, નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? તો કે સી, અફાટ અને વિકરાળ સમુદ્ર ગર્જના કરી રહ્યો હતો. પ્રશ્ન બે છે, નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો. અને પેલો, મરજીવિયાને પ્રિયજનોએ સી કઈ શિખામણ દીધી? તો કે મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમારું જીવન આમ નાહક એટલે કે નકામું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો. બીજું છે, સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણાવો. તો કે સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી તેઓ દ્રઢ નિશ્ચયી હતા. આથી તેમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે તેમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાક બળ હતું. પ્રશ્ન ત્રણ છે, નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર આપો. બીજું, મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દમાં વર્ણાવો. મરજીવિયા સમુદ્રના તળિયેથી મણિમતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે કારણ કે એ દ્રઢ નિશ્ચયી છે, એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે, એમના અંગે અંગમાં અથાગ બળ છે. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાઓ પણ ડર લાગતો નથી. તેઓ સાહસી છે એટલે જીવને જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિમોતીનો મૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમના રહેલા ઉમદા ગુણો છે. પ્રશ્ન ચાર છે, નીચેની કાવ્યપંક્તિ સમજાવો. ખૂંધિયા મરણના તમોમય તળ્યો અમે પામ્યા અખૂટ મણિ મોતી કોષ લઈ બહાર એ આવ્યા. તેઓ મૃત્યુના અંધકારમય તળિયા ખૂંદી વળ્યા અને અખૂટ મણિમોતીનો ખજાનો લઈને બહાર આવ્યા. અહીં સાહસિક મરજીવિયાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી
परंतु त्यां तो मृत्युना मुख में प्रवेश्यो होय तेवुं गाढ़ अंधकारमय वातावरण हतुं। एमां अनेक हिंसक जर्जर प्राणीओ हता, छतां सहेज पण डर्या वगर तेओ समुद्र ने खूंदी वळ्या अने अमूल्य अखूट मणिमतीनो खजानो लईने हसता मुखे हेमखेम बहार आव्या। जीवन में पण आवी साहसिक वृत्ति होय, मन में दृढ़ निश्चय होय, हृदय में उत्साह अने साहस होय तो मानवी जीवन जोखम खेडीने गमे तेवा संघर्षनो सामनो करी शके छे अने निश्चित लक्ष्य सुधी पहोंचवा सफल थाय छे। तो विद्यार्थी मित्रों, अहीं आपणो स्वाध्याय पण पूर्ण थाय छे।